સમગ્ર ભારત દેશની શાળાઓ કોરોના વાયરસના લીધે છેલ્લા 5 માસથી બંધ છે, જેના કારણે ભારતીય રાષ્ટ્રીય તહેવારની ઉજવણીને બાળકો પણ નિહાળી શક્યા ન હતા. ધાનેરાની ઉફે સ્કૂલ પરિવારે બાળકો પોતાના ઘરે બેઠા 74માં સ્વતંત્રતા પર્વની ઉજવણી નિહાળી શકે તેવી વ્યવસ્થા ગોઠવી હતી. બાળકો નાનપણથી જ ભારતના રાષ્ટ્રીય તહેવારોના મહત્વને સમજે તે માટે ધાનેરામાં આવેલી ઉપવેદ સ્કૂલ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. 15 ઓગસ્ટની સમી સાંજે ઉપવેદ સ્કૂલના પટાંગણમાં રંગોળી દોરી ભારત દેશના ક્રાંતિવીરોને યાદ કરી બાળકોને તેમના જીવન ચરિત્ર વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. જ્યારે કોરોના કાળ દરમિયાન પોતાની તબીબી સેવાથી કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા ડોક્ટર યોગેશ શર્મા તેમજ ડોક્ટર કલ્પેશ પંચાલ પણ કોરોના વાયરસના શિકાર બન્યા હતા. જોકે આ બંને સેવાભાવી તબીબ સારવાર દરમિયાન સાજા થઈ જતાં ઉપવેદ સ્કૂલે તેમનું સન્માન કર્યું હતું. ડોક્ટર યોગેશ શર્માએ પણ બાળકોને કોરોના વાયરસ વિશે સાવચેતી રાખવા માટે શીખ સાથે ફરજિયાત માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા ઉપરાંત વારંવાર હાથ ધોવાની સલાહ પણ આપી હતી. ઉપવેદ સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર મયુરભાઈ ઠાકર, આચાર્ય બાબુભાઈ પટેલ તેમજ ઉપવેદ સ્કૂલના શિક્ષકોએ હાજર રહી સ્વતંત્રતા પર્વની પરસ્પર શુભેચ્છાઓ પાઠવી હતી. હવે સ્કૂલનું નામ જ કેવું છે? ઉપવેદ સ્કૂલ. ઉપવેદ નો શું થાય? વેદ એટલે જ્ઞાન, ઉપ એટલે નજીક, જ્ઞાનની નજીક જેવું, એનું નામ આપણે ઉપવેદ કહેવાય. એટલે નામ સરસ રાખેલું છે. અને આ ઘણું આપણને સૂચિત કરે છે કે શિક્ષણ એટલે શું. આજે આપણે એમ સમજીએ છીએ શિક્ષણ એટલે ઇન્ફોર્મેટિવ શિક્ષણ આજે થઈ ગયું. ઇન્ફોર્મેટિવ શિક્ષણ એટલે જે નથી તમને ખબર એ તમને ખવડાવવાનું, તમને શીખવાડવાનું ઇન્ફોર્મેટિવ શિક્ષણ. પણ શિક્ષણ કેવું હોય છે? એજ્યુકેશન મીન્સ ટુ ડ્રો આઉટ વ્યક્તિના અંદર રહેલી સુષુપ્ત ગુણો અને સુષુપ્ત શક્તિઓને ખીલવીને બહાર લાવે તેને શિક્ષણ કહેવાય. એટલે આવા શિક્ષણ માટે વિદ્યાર્થીની પણ જિજ્ઞાસા એવી હોવી જોઈએ. વિદ્યાર્થી શિક્ષક માણસનું બાળકનું શિક્ષણ ક્યાંથી શરૂ થાય? માથી, મા બાપથી શિક્ષણ શરૂ થાય, ઘરથી. એટલે મા બાપે કેવા સંસ્કાર આપ્યા ત્યાંથી પછી શિક્ષક આવે, એમ તો ત્યાંથી શરૂ થતું હોય છે. તો શિક્ષણથી આજે આપણે જોઈએ તો શિક્ષણ કેવું થઈ ગયું? શિક્ષણ જીવિકાલક્ષી શિક્ષણ થઈ ગયું. એજ્યુકેશન એ બ્રેડ ઓરિએન્ટેડ એજ્યુકેશન થયું. બ્રેડ ઓરિએન્ટેડ એટલે મને કયામાં સારામાં સારા પૈસા મળશે એવું મારે ભણવું. આજે બધાને ડૉક્ટર એન્જિનિયર બનવું છે, પણ એના પાછળનો મોટા ભાગનો ઉદ્દેશ કેવો હોય? કે ડૉક્ટર એન્જિનિયર એટલા માટે બનવું છે જેથી જલ્દીથી પૈસા ભેગા થાય, ટૂંક સમયમાં મારે પૈસા મળે, ટૂંક સમયમાં કરોડપતિ થઈ જવું, એટલે ભણવું છે. એટલે શિક્ષણ પહેલાં કેવું હતું? શિક્ષણ પહેલાં વિદ્યાપરાયણ શિક્ષણ હતું અને સેવાપરાયણ શિક્ષણ હતું. સેવાપરાયણ કે હું શિક્ષણ લઈને સેવા કરીશ, લોકોની સેવા એટલે મારા લેવલે જે ભણ્યા પછી જે ફિલ્ડમાં ભણ્યો છું એ ફિલ્ડમાં હું સેવા કરીશ. હું ડૉક્ટર છું તો મારે સેવા કરવી એટલે કેવી? કે મારે લોકોને સાચું કરવું અને સાચું જ્ઞાન આપવું અને યોગ્ય સારવાર આપવી, ખોટું કરવું નહીં. અને એનો ઓછામાં ઓછા પેશન્ટ જોઈને ગરીબ માણસ છે તો એ રીતે હું ટ્રીટમેન્ટ આપું કે જેથી એને પોસાય અને સમજણ આપું, યોગ્ય સલાહ આપું, સૂચન આપું. તો એ એક જાતની સેવા જ છે. એમ ગરીબોને તમે ફ્રી કરો, ઓછામાં કરો, આ બધું સેવા છે. તો એ સેવાપરાયણની જગ્યાએ આજે શિક્ષણ કેવું થઈ ગયું? અર્થપરાયણ થઈ ગયું. એના હિસાબથી આ બધા પ્રોબ્લેમ છે. શિક્ષણનો મુખ્ય હેતુ કયા હતા? કે શિક્ષણથી માણસની અંદર શીલ સંવર્ધન થવું જોઈએ. શીલ સંવર્ધન ચારિત્ર નિર્માણ થવું જોઈએ પહેલું. શિક્ષણથી બીજું શું? માણસ સ્વાવલંબી બને. આજે માણસ કેવો થઈ ગયો કે સ્વાવલંબી છે જ નહીં. ઘરે ઝાડુ લગાવવું હોય તો ઝાડુવાળો જોઈએ, વાસણ ધોવાય તો વાસણવાળી જોઈએ, કપડાં ધોવાય તો કપડાંવાળી જોઈએ, એટલે પાણી પીવું હોય તો પાણી લાવજો. એટલે આપણે સ્વાવલંબી ત્યાંથી શરૂઆત કરીએ. ઘરથી ત્યાંથી આપણે સ્વાવલંબી નથી. પાવડો લઈને આપણે કચરો ગટર સાફ કર્યો તો ગટર સાફવાળાને આપણે બોલાવડાઈએ કે ભાઈ ગટર સાફ કરાય. એટલે પણ તું લાગે ને તું કરીશ તો શું વાંધો છે? વૃક્ષ વાવવું હોય તો આપણે ન વાવી શકીએ. ગલી સાફ કરવી હોય તો સાફવાળાને બોલાવી રાહ જોઈએ, આપણે પેલો આવશે સાફ કરી જશે. તો સ્વાવલંબી બીજું ઉદ્દેશ શું? શિક્ષણથી માણસ સ્વાવલંબી બનવો જોઈએ. ત્રીજું શિક્ષણનો ઉદ્દેશ કયો હતો? કે માણસની પોતાની રોજીવિકા મળી રહે એના માટે એક થોડું શિક્ષણ હતું. એમ કે માણસનું પોતે સ્વાવલંબન બની શકે એટલે અર્થોપાર્જન, એટલે એનું ગુજરાન ચાલે એના માટે શિક્ષણ હતું. અને ચોથો મુખ્ય ઉદ્દેશ શિક્ષણનો શું હતો? સંસ્કૃતિ સંવર્ધન. સંસ્કૃતિનું સંવર્ધન થવું જોઈએ. આજે આપણે શું થયું છે? શિક્ષણમાંથી સંસ્કૃતિનું સંવર્ધન શબ્દ નીકળી ગયો. અને અંગ્રેજોએ એવું કરી નાખ્યું શિક્ષણ કે અંગ્રેજોએ આપણો ઇતિહાસ સાથે એટલા છેડા કર્યા કે આપણો જે સાચો ઇતિહાસ અને સાચો વારસો હતો એને તોડી નાખ્યો, ભૂકો કરી નાખ્યો.